भगवती ने प्रार्थना करता, माँ ने प्रार्थना करता, विरोचन नगर ना पादर में आई जगदंबा पण बैठी से मोटन नी मेलडी जूना थड़े थी जागे जो होकारो करो तो पड़कारो होय तो हवा हवा वेतना लाकड़ा ना फला धूणवा मंडी जाए। आवी जगदंबा ज्या बैठी है अने आवो सद्गुरु महाराज ज्या बैठा से सानिध्य में त्यारे भगवती ने प्रार्थना करता अने सनातन धर्म ना रखेवाळा एटले भगवान भोळानाथ शिव ने शक्ति ने याद करता छेली बे कड़ियों में शुरुआत में मैं कीधु एम जड़ियों वसो जंगल में अन घोड़ा नो दातार त्रिठो रावण जामने ने जेने हाकी दीधा आला रातो जड़ियों वसो जंगल में अन घोड़ा नो दातार। त्यार भगवान शिव ने शक्ति ने प्रार्थना करता पहला मने एक नानो यो प्रसंग याद आवे छे आई थी टूंकमां कही दू आया लागे भाई मन नींदर नैण दे आवे आ तो गळू बैठू छे बाकी रमत देखाड़ा यार आ रामवाला नो पग पाक्यो ने राजू भाई એટલે બારિયા ગાળા ભોયરામ તમે પરિક્રમા માં જાવ એટલે જે રામવાળા નું ભોય નું છે એ બારિયા ગાળા ભોયરામ માં રામવાળો હંતાણેલા અને જૂનાગઢ માં કોઈ ખબર દીધી કે રામવાળા ની બંદૂક માં એક જ ભડાકો છે અને પગ પાકેલો છે તમે જાવ તો પકડાઈ જાય અને ગાયકવાડ સરકારે ઘેરો નાખ્યો ભાઈ ભોયરા પર તો જાવું કેમ ભાગીને પગ તો પાકેલો હતો રામવાળા થી હલા એવું હતું ને બંદૂક ના ટેકે ટેકે હાલતો દગલા દેતો રામવાળો આ ગીગા બારોટે જે લખ્યું ને 57 કડીનું સફા ખરું ગીત એ રૂબરૂ રામવાળાને આગળ બેહે અને ગીગા બારોટે સંભળાવેલું ગીત છે આ પગ પાકેલો ગાયકવાડ સરકારે ઘેરો નાખી દીધો જાવું ક્યાં એક જ ભડાકો છેલ્લું બંદૂકમાં એક જ ગોળી હતી હવે અટાણે કાલટી સાયવા તેદી તો જામગરી વાળી બંદૂક ખાનણીય બંદૂક હતી એક જ ભડાકો હતો પણ તેદી મરતા મરતા એમ કીધું તું જો એકવાર આ બારિયા ગાળા ભોઈ રેજો રામને હેગરો હોત ને તો એક દી રામવાળો હોરટને રમત દેખાડ્યો મને યાદ આવ્યા બેનું બેઠા એટલે કે જે દીકરી પોતાના ભાઈના પોતાના દીકરાના પોતાની દીકરીના લગ્ન હોય ને ત્યારે મામેરાની વાટું જોતી હોય કે હજી મામેરા વાળા કેમ ન આવ્યા એમ ને જો આ કરી કરીને પોતાના ભાઈની વાટ જોતી હોય ભાઈ હયાત હોય તો ભલે અને જો ભાઈ હયાત ન હોય તો કાળા આંખોડે રોતી હોય જ્યારે પોતાના દીકરાનું દીકરી પરણાવવાનું ટાણું આવે ત્યારે મામેરાની વાટ દીકરી જોતી હોય શું કીધું છે આમાં કે હું પેલા રે રે બાગ્યું પોતાનું વાવડી અન પછી ભાંગ્યા છે એને ગાયા કુવાડી કાળું ભાના કુવાર ધોળે આવડા રે ભોળે આવડા રે બારવટા નોતા ખેલવા જે દીકરી જે બેન પોતાના ભાઈની વાટ જોવે છે ભાઈની હાજરી નથી બેન શું ગાય છે રોતા આહુડે કે એવા ખૂટેલા રે માણસે વાળાને છે તિરા હે એવા ખૂટેલા રે માણસે રામ અનભાંગી છે મારા આ ભાંગી છે મારા મામેરાની સાબરે કાળું ભાના કુવા ધોળે આવડા રે દીગણા નોતા ખેલવા ચાવડા અમે જ્ઞાતિ વાત ક્યારેય કર્યો જ નથી ઇતિહાસ કોઈ પણ માણાનો હોય દેવી પૂજકનો દીકરો હોય અને માતાજીને માનતો અને એનો ઇતિહાસ હોય તો અમને બોલવામાં આવી વાંધો નથી અને એથી આગળ ઝૂંપડાથી માંડી અને ઠેઠ હવેલી હુંદીનો કોઈ ચમરબંધી માણા હોય એનો ઇતિહાસ બોલવામાં અમને વાંધો નથી સાચો હોય તો બોલવું પડે યાર અને જો સાચો ઇતિહાસ ન બોલો તો કુદરતના ગુનેગાર બનો કારણ કે વેપિચારીને રામ રટિયા પછી અણઘટિત જો કવિતા ઉચરશે અસદ વાચા તણા એ ગુના પ્રભુ કેમ માફ કરશે રામવાળાનું બારુટું હાલતું હતું અને એમાં એક થર 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 રામવાળાએ ગામ ભાંગ્યું ભાદરનું હડમતિયા ભાંગેલું અને રામવાળાએ ગામ ભાંગ્યું ને એમાં એક દીકરો દુકાનમાં ઊભો ઊભો થર 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 ધ્રુજવા મંડેલો એટલે રામવાળાએ પૂછ્યું કે કેમ ધ્રુજા કે મારા લગ્ન છે પીઠી ચોળેલી પણ મારા લગ્ન છે વાણિયાની આગળ પૈસા લેવા શેઠની આગળ આવ્યો ગામ તણી
શેઠ હતા મોટી હારદાર હતા તો એને એમ કીધું મજૂરી કરી રાખો દી તો પૈસા આપું સાંજે તો મારું ફુલેકું છે અને તે દી રામવાળા એટલું કીધું મેઘાણી લખે છે સોરઠી બારોટિયા ત્રણ ભાગ વાંચ્યો ત્યારે એને એમ કીધું લગ્ન છે તારા હા કે હું તારા લગ્ન કરીશ આજ પટેલ નો દીકરો હતો અને વાવડી રામવાળા નું બારોટું ગાયકવાડ સરકાર સામે અને પટેલ ના દીકરાને કીધું હું લગ્ન કરીશ સાંજ પડી ગઈ અને દીવે વાંચ્યું ચડી અને સાહેબ પોતાની ઘોડી ઉપર એને બેહારી અને એને ફુલેકું ફેરવું બંદુકુથી રાહડા રેમા અને ખબર પડી ગાયકવાડને ગ્રામવાળાએ વડમતિયા ભાંગ્યું અને પટેલના દીકરાના લગ્ન કરાવ્યા એટલે દૂરત મંગળ ફોજ ગાયકવાડની હતી આવી વડમતિયામાં અને ફોજ આવી એટલે એને પૂછ્યું કે રામવાળાને કોઈ જોયો ત્યારે વરરાજો જે હતો પીઠી ચોળેલો એ પટેલનો દીકરો હતો 18-20 વર્ષનો એને કીધું અમે જોયો છે તો નવા સાહેબ આવ્યા હતા એને કીધું રામવાળો કેવો લાગે છે એ કે મને બીજી તો ખબર નથી પણ મને મારા બાપ જેવો લાગ્યો જેના બાપની ગેરહાજરી હોય જેની વિધવા માએ પોતાના દીકરાને નાનપણથી મોટો કર્યો હોય ગરીબાઈ વેઠી વેઠી અને એ દીકરાના લગ્નના ટાણે કોઈ પડખે ઉભા રહીને લગ્ન કરીને પરણાવીને જાય ને એ તો બાપ જેવો જ લાગે બાપનો પ્રેમ આપીને વયો ગયો હતો આવા બારોટિયા માટે કવિ કહે છે કે એવા ખૂટેલા રે માણસે વાળાને છે તિરા અને આજ ભાંગી છે મારા આજ ભાંગી છે મારા મામેરાની સાબરે કણ ભાના કુવાર તોળે આવડા રે બાર વટા નોતા ખેલવા આહા નાજ પાછા ઝવેરચંદ મેઘાણીની પૂર્ણ તિથિ છે આ એ ચોટીલાનો વાણિયો છેલ્લી બે કડીમાં સદગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરતા અને આ રાજુભાઈનો જે પ્રેમ છે ભાવ છે તમે વિરોચન નગરમાં નહીં અટાણે તો અમદાવાદમાં પૂછો તો કહી દે તો રાજુભાઈની વાડીએ જવાનો માર્ગ છે આ પ્રેમ છે યાર જીણ મારે કેહર ગયો અને રજુ ઉડી ધરણા એ ખડ ઉભા હોકે પછી ચાખે નહીં હરણા જ્યાં ડાલા મથો ગીરનો હાવત નીકળ્યો હોય અને એના ધૂળીની ડમરીઓ જે ઉડી હોય અને એ ધૂળીની ડમરીઓ ખડ માથે હોય તો એ ખડ કોઈની ત્રેવડ નથી કીની માથે મોઢું મૂકી શકે એમ જ્યાં સદગુરુનો કેળો પડ્યો હોય એ કેળો જગતના ચોકમાં કોઈથી ભૂલાય નહીં અને એવી મેઘાણીની પૂર્ણતિથી માય ભાઈ યાદી કરી પણ છેલ્લી બે કડીમાં અમારો ચોટીલાનો વાણિયો લખે છે શિવાજીને લાડલે ડાવતા કારણ કે જે જે હાલડા ગવાણા એ બાળકોને જગાડવા માટે હાલડા ગાયા છે હુવા માટે હાલડા ગવાણા નથી જગાડ્યો છે બાળકને કે તારે હુવાનું નથી જાગવાનું છે શું કામ કે ઔરંગઝેબ હિન્દુના મોઢામાં ગાયનું માઉસ મૂકી અને ઇસ્લામી ધર્મ અપનાવવાની વાત કરે છે અને સામે તરવાર લેવાની છે અને તેથી હિન્દુ ધર્મને રાખવા માટે થઈ અને ભગવતી જગતમા જેવી જનેતાએ હાલડું ગાયું છે એ ચોટીલાનો વાણિયો આજ જેની પૂર્ણતિથિ છે ઝવેરચંદ કાલિદાસ મેઘાણીની ત્યારે મને યાદ આવે બે કડીમાં